કોરોનાની મહામારી વચ્ચે કર્ફ્યુના સમયે બહાર નીકળેલા આરોગ્ય મંત્રીના પુત્રને લઈ વિવાદમાં આવેલ એલઆરડી સુનિતા યાદવ સામે વિવિધ મુદ્દે તપાસ કરવાની માંગ સાથે સામાજિક કાર્યકર દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. કોરોનાની મહામારી વચ્ચે ગત સપ્તાહમાં કર્ફ્યુ સમય મિત્રો છડાવવા બહાર નીકળેલા આરોગ્ય મંત્રીના પુત્ર સાથે એલઆરડી મહિલા જવાન સુનિતા યાદવની રકઝક થઈ હતી. અને ત્યારબાદ હવે સુનિતા યાદવ પોતે એક મોટી સેલિબ્રિટી બની ગઈ હોય તેવો વ્યવહાર કરી રહી છે. ત્યારે સામાજિક કાર્યકર એવા નરેન્દ્ર ચૌધરી દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી વિવિધ 7 મુદ્દે તેની વિરુદ્ધ તપાસ કરવા માંગ કરી હતી. જો અભી 2-3 દિન પહેલે એક ઘટના ઘટી વરાછા કે અંદર, જો એક પોલીસ વાલે મેડમ હે ઉનકા અભદ્ર વ્યવહાર હમકો વિડિયો મેં દેખને મિલા. એક નેતા કે લડકે કે સાથ ઉનકી કુછ તુતુ મેમે હુઈ, ઉસમે પોલીસ વાલે મેડમ માં બહેન કી ગાલિયાં સડે આમ રોડ પર દે રહે હૈ, ઓર ઉની કા એક વિડિયો જો વેપારીઓ કો દંડ દેતે હુએ વિડિયો આયા હૈ, જિસમે વેપારીઓ કો ઉઠક બેઠક કરા રહે હૈ. ઇસ તરહ કા જો હમારા સંવિધાન નહીં કહેતા કે કોઈ પોલીસ ઓફિસર ઇસ તરહ સે સરે આમ કિસી કો સજા દે, સજા દેને કા કામ કાનૂન કા હૈ. ઇસીલિયે આજ મેડમ કે વિરુદ્ધ મેં, સુનિતા યાદવ કે વિરુદ્ધ મેં હમને યહાં કમિશનર સાહેબ કો આવેદન દેને આયા હૈ કે એક તો ઉન્હોને જો કહા થા કે એમએલએ કી ગાડી કે અંદર એમએલએ કા લડકા જો ઉનકી નંબર પ્લેટ લગા કે ઘૂમ રહા થા ઉન્હોને નિકલવાયા, સેમ વૈસી હી ગાડી કા ફોટો સર્કુલર હો રહા હૈ જો મદનલાલ યાદવ કે નામ પે હૈ, જો ઉનકે પિતાશ્રી હૈ વો પુલિસ કા લોગો વાલે ગાડી લેકે ઘૂમ રહે હૈ, કે ઉનકો કિસને સત્તા દી કે વો પુલિસ કે લોગો વાલી ગાડી લેકે ઘૂમ સકે. ઇસ તરહ કા પબ્લિક પ્લેસ મેં દુર્વ્યવહાર કરના, ગાલી ગલોચ કરના એક પોલીસ ઓફિસર કો શોભા નહીં દેતા. દૂસરા ઉન્હોને એક દારૂ કી બોટલ કે સાથ ફોટો રખા હુઆ હૈ, અસલ મેં વો દારૂ કી બોટલ હૈ કે નહીં ઓર હૈ તો કહાં કી હૈ ઉસકી જાંચ કી માંગ કરને આયે હમ, ઓર જો ભી યે હમારે મુદ્દે હૈ ઉસમે સે અગર એક ભી ઘટના સિદ્ધ હોતી હૈ તો ઉનકે ઉપર કાનૂની કાર્યવાહી હોની ચાહિયે, યહી માંગ કે સાથ આજ હમ કમિશનર સાહેબ કો આવેદન પત્ર દેને આયે હૈ. સુનિતા યાદવ દ્વારા લોકો સાથે કરાતા વર્તન અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ કરી, પોલીસ અને લોકો વચ્ચે નફરત ન ઉત્પન્ન થાય તેવી માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.